હિંમતનગર તાલુકામાં તલાટીઓની વધી રહી છે મનમાની. સરકારી સહાયના રૂપિયા ઘર ભેગા કરતા આ તલાટીઓ ચોરી પકડાય કે તરત જ ભરબજારે રસ્તા પર મૂકે છે દોડ. માનવામાં નથી આવતું. જુઓ S9 ન્યૂઝ નો વિશેષ અહેવાલ. સાબરકાંઠા જિલ્લામાં તલાટી બની ગયા છે છાકટા. કોઈ પણ કામ માટે ધરાર પૈસા માંગતા અચકાતા નથી અને આવા તલાટીઓને અધિકારીઓ રહ્યા છે છાવરી. હા, વાત છે હિંમતનગર તાલુકાના પુનાસણ ગામની, જ્યાં ગામમાં એક હત્તું સત્તા ચલાવે છે તલાટી પ્રભુદાસ પટેલ. ગામમાં આવતી સરકારી ગ્રાન્ટો ક્યાં વપરાય છે કોઈ જાણતું નથી. થોડા સમય પહેલા સરકારે નિયમ બનાવ્યો કે ગામમાં થયેલા વિકાસના કામો ગ્રામ પંચાયત આગળ લખવા અને આ નિયમથી પકડાય તલાટીની પોલ. પંચાયત આગળ બોર્ડ માર્યું કે ગામના તળાવના કિનારે આવ્યો છે 50,000 ખર્ચે ધોબીઘાટ, પણ બની ગયેલો એ ધોબીઘાટ ગામના એક પણ નાગરિકે જોયો નથી, કેમ કે તળાવના કિનારે ક્યાંય તેનું અસ્તિત્વ જ નથી. ત્યારે ગામના પૂર્વ સરપંચના જણાવ્યા અનુસાર આ પૈસા સરી ગયા છે તલાટીના ઘરની તિજોરીમાં. ગામ પંચાયતની અંદર તલાટી છે, એ બેફોર્મ તલાટી છે અને પૈસા ભ્રષ્ટાચાર સિવાય કોઈ કામ કરતો નથી અને રાજ્ય સરકારની કોઈ પણ ગ્રાન્ટો આવે તો એનું કામ સાચા અર્થમાં થતું નથી અને એ પૈસા 1-2 લાખની ગ્રાન્ટ હોય તો એના વળતર પેટે સીસી રોડ છે આ તે એકદમ તદ્દન બોગસ બનાવવામાં આવશે અને એ સાચા અર્થમાં પૈસા વપરાતા નથી. અને આપ સ્થળ ઉપર અહીં પણ જોઈ શકો છો કે જે કામ થયેલ છે એ જોવો તમે તો 1 લાખ રૂપિયાનું કામ હોય 50,000 થઈ ગયું હોય અને આ રીતે બેફોર્મ વત્તા ગામમાં એક ધોબીઘાટ બનાવ્યું છે એવું પંચાયતની યાદીમાં એ લોકોએ ડિક્લેર કર્યું છે, પણ સાચા અર્થમાં ધોબીઘાટ બન્યો જ નથી અને 50,000 ક્યાં ગયા એ ગામ લોકોએ પ્રશ્ન છે અને ગામ લોકોએ ગ્રામસભામાં એને જવાબ માંગ્યો કે ભાઈ આ 50,000 ગયા કયો, ધોબીઘાટ તો ગામમાં બનેલ જ નથી. અને એવું પણ કહે છે કે TDOથી લગાઈને ઉપર સુધી બધા અધિકારીઓ મારા ખીચામાં છે, તાલુકા પંચાયતે અહીંયા જ છે, જિલ્લા પંચાયતે અહીંયા છે, કલેક્ટર પણ હું છું, જે કામ હોય પૈસા આલો અને કામ થઈ જશે, ક્યાંય જવાની જરૂર નથી, એ બધું જ કરી દઈશ, તમે ચિંતા છોડ દો. પૂર્વ સરપંચના જણાવ્યા પ્રમાણે ગામના કોઈ પણ નાગરિકે પંચાયતનું કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા ફરજિયાત દેવા જ પડે છે. નોંધનીય છે કે તલાટી પ્રભુદાસ પટેલ 4 વર્ષ પૂર્વે 100 રૂપિયાની લાંચ લેતા SEBના હાથે ઝડપાઈ ગયેલ. 6 ગામોમાં ચાર્જ ભોગવતા તલાટી સામે છેક ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થઈ છે. આમ છતાં આજ દિન સુધી કોઈ પગલાં ભરાયા નથી, કેમ કે જિલ્લાના અધિકારીઓ તેના કામથી ખુશ છે. જો કે ધોબીઘાટ વિશે પૂછતા આ તલાટીએ પોલ પકડાવવાની બીકે તલાટી રોડ પર ભાગવા લાગ્યા હતા. જુઓ તમે પણ. SEBમાં ઝડપાયો હોવા છતાં વહીવટી તંત્રમાં આ તલાટી પર 4 હાથ કેમ છે એ હજુ સુધી ગામ લોકોને સમજાતું નથી. બધાને પોતાના ખિસ્સામાં રાખવાની વાત કરતા પ્રભુદાસ સામે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ થવા છતાં કોઈ પણ પગલાં લેવાયા નથી. ત્યારે હાલમાં તો આ વિસ્તારના 6 ગામ લોકોની હાલત જાય તો જાય કહાં જેવી થઈ ગઈ છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.